नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामी विवेकानंद विद्यालय और ओम शांति विद्यालय डिजिटल क्लास में आपनो हार्दिक स्वागत है। आज आप धोरण 6 नी अंदर चैप्टर 5 मम विद्यालय एटले के मारी निशाळ विषय अभ्यास करीशुं। तो पहली जे पेज छे एनी उपर एक चित्र आपेलू छे कि स्कूल एटले के निशाळनुं दृश्य देखाडवामां आव्युं छे, एटले के मम विद्यालय के जेनी अंदर राजीव अने अनिल पोते पोतानी विद्यालय, राजीव पोते ए अनिल ने विद्यालय विशे वात करतो होय छे। ते संस्कृति अंदर आपणे समजीए के राजीव कहे छे के पश्य अनिल एस मम विद्यालय, जो अनिल एस मम विद्यालय, आ मारी विद्यालय एटले के मारी निशाळ छे। शुं छे? मारी निशाळ छे। मम विद्यालय सुंदरम अस्ति, मारी निशाळ सुंदर छे। मारी निशाळ केवी छे? सुंदर छे। कोण कहे छे? राजीव। कोने कहे छे? अनिल ने। तो अनिल शुं कहे छे? सत्यम, विद्यालय विशालम अपि अस्ति, साचुं छे, निशाळ विशाळ पण छे। के सत्यम એટલે કે સાચું છે કે વિદ્યાલય વિશાળમ અપિ અસ્તિ, એટલે કે વિદ્યાલય એટલે કે નિશાળ વિશાળ પણ છે। રાજીવ કહે છે અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ, હું દરરોજ નિશાળે આવું છું। પ્રતિદિનમ, પ્રતિદિનમ એટલે કે દરરોજ, વિદ્યાલયમ આગચ્છામિ એટલે કે નિશાળે આવું છું। તો અનિલ કહે છે કે વિદ્યાલયસ્ય આરંભ કદા ભવતિ, એટલે કે નિશાળની શરૂઆત ક્યારે થાય છે? કે તું નિશાળે આવે છે પણ વિદ્યાલયથી આરંભ કદા ભવતી, એટલે કે નિશાળની શરૂઆત ક્યારે થાય છે? તો રાજીવ કહે છે મમ વિદ્યાલયથી આરંભ એકાદશ વાદને ભવતી, એટલે મારી નિશાળની શરૂઆત 11 વાગે થાય છે। ક્યારે થાય છે? એકાદશ વાદને, એટલે કે મમ વિદ્યાલયથી આરંભ એકાદશ વાદને ભવતી, એટલે મારી નિશાળની શરૂઆત 11 વાગે થાય છે। આરંભે અહમ પ્રાર્થના ખંડમ ગચ્છામિ તત્ર અહમ પ્રાર્થના કરમિ, એટલે કે શરૂઆતમાં હું પ્રાર્થના ભવને જાઉં છું। ક્યાં જાઉં છું? પ્રાર્થના ભવનમાં જાઉં છું અને ત્યાં હું પ્રાર્થના કરું છું। તત્ર અહમ પ્રાર્થના કરોમિ, ત્યાં હું પ્રાર્થના કરું છું। ત્યારબાદ અનિલ કહે છે ભવત વર્ગખંડ કુત્ર અસ્તિ, ભવત એટલે કે તમારો વર્ગખંડ, એટલે વર્ગખંડ કુત્ર અસ્તિ એટલે ક્યાં છે, કે તમારો વર્ગખંડ ક્યાં છે? તો રાજીવ કહે છે મમ વર્ગખંડ પ્રાર્થના ખંડસ્ય સમીપમ એવમ અસ્તિ, એટલે કે મારો વર્ગખંડ જે રહ્યો એ પ્રાર્થના ભવનની નજીકમાં જ છે। ક્યાં છે? પ્રાર્થના ભવન જે રહ્યો એની નજીકમાં જ છે। તો અનિલ કહે છે ભવત વર્ગ શિક્ષક ક અસ્તિ, તો તમારા વર્ગ શિક્ષક કોણ છે? કોણ છે? અનિલ પ્રશ્ન પૂછે છે રાજીવને। તો રાજીવ કહે છે કે હર્ષા મહોદય મમ વર્ગ શિક્ષિકા અસ્તિ, કે મારા વર્ગ શિક્ષક કોણ છે? તો હર્ષા મહોદય એટલે કે હર્ષા બહેન મારા વર્ગ શિક્ષિકા છે। સા સંસ્કૃત પાઠ્યતી, તે સંસ્કૃત ભણાવે છે। તે શું ભણાવે છે? સંસ્કૃત ભણાવે છે। અનિલ કહે છે ભવત વિદ્યાલય પુસ્તકાલય અસ્તિ વા, અનિલ શું કહે છે? શું તમારી નિશાળમાં પુસ્તકાલય છે એટલે કે લાઇબ્રેરી છે? તો રાજીવ કહે છે આમ મહો, હા અહમ પુસ્તકાલયે પુસ્તક પઠામિ, હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું। મમ વિદ્યાલયે વિશાળ ક્રીડાંગણમ અપી અસ્તિ, એટલે મારી નિશાળમાં રમતનું વિશાળ મેદાન પણ છે। વિરામ સમય અહમ તત્ર ખેલામિ, એટલે કે રિસેસના સમયે હું ત્યાં રમું છું। રાજીવ અનિલ અહો ભવત વિદ્યાલયે રમણીય ઉદ્યાન અપી મસ્તી, અરે વાહ, કે ભવત એટલે તમારી શાળામાં સુંદર બગીચો પણ છે? કે અરે વાહ, શું વાત છે કે તમારા શાળાની અંદર સુંદર બગીચો પણ છે? કે રાજીવ કહે છે ન કેવલમ ઉદ્યાનમ, ઉદ્યાને ઔષધ બાગ અપી અસ્તી, ફક્ત બગીચો જ નથી પણ બગીચામાં ઔષધોનું ઉદ્યાન પણ છે। બગીચામાં શું છે? ઔષધોનું ઉદ્યાન પણ છે। અનિલ કહે છે ભવત રોપિત વૃક્ષ અપી અસ્તિ વા, શું તમારું રોપેલું ઝાડ પણ છે? કે ભવત એટલે શું? તમારું રોપેલું ઝાડ પણ છે? કે ભવત રોપિત વૃક્ષ અપી અસ્તિ વા, શું તમારું રોપેલું ઝાડ પણ છે? કે રાજીવ કહે આમ,
पश्य एसो वृक्ष मया रूपित अस्ति। आ जो आ झाड़ मैं रूपियु छे। आम पश्य एसो वृक्ष मया रूपित अस्ति। आ जो आ झाड़ वृक्ष मैं रोप्यु छे। त्यारबाद उत्तमम तई भवानम गुरु कदा गच्छामि। बहुज सारू तो तमे घरे क्यारे जाओ छो। उत्तम मतलब कि बहु सारू। तही भवान गुरु कदम गच्छामि तो तमे घरे क्यारे जाओ छो। तो राजीव कहे छे अहम सायं पंचवादने गृह गच्छामि। अमे सांजे अम एटले हूँ अथवा अमे हूँ सायं पंचवादने गृह गच्छामि एटले हूँ सांजे पांच वाग्ये घरे जाऊँ छू। हूँ क्यारे घरे जाऊँ छू सांजे पांच वाग्ये। अनिल कहे छे भवत विद्यालय ननु सुंदरम अस्ति। तमारे निशाळ खरेखर सुंदर छे। आवी रीते राजीव अनिलनो संवाद अहींया पूरो करीए छीए। आपे પોતાની વિદ્યાલય વિશે પણ સંસ્કૃતમાં લખી શકો। ખ્યાલ આવી ગયો છે આજે રાજીવ અને અનિલનો સંવાદ કે જે પોતે પોતાની વિદ્યાલય એટલે કે નિશાળ વિશેની ચર્ચા કરતી। તમે પણ તમારા મિત્ર અથવા કોઈ સગા સંબંધી સાથે પણ આવી રીતે આપણી સ્કૂલની નિશાળની ચર્ચા પણ કરી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આપે આપણી નોટબુકની અંદર આપણે જે લખીએ તે રીતે ટિપ્પણ એટલે કે શબ્દાર્થ લખી વાળશું। ત્યારબાદ એનું સ્વાધ્યાય જે રહ્યું એ પણ પૂર્ણ કરી વાળશું। પાઠ્યપુસ્તકની અંદર પૂર્ણ કરી વાળશું। ગમે ત્યારે સ્કૂલ ખોલે ત્યારે નિશાળે આવો ત્યારે આ બધી વસ્તુ ચેક કરવામાં આવશે। બસ એ જ વસ્તુ।